જલ્દી લઈ લો. તો પીપાઈ રીતે પહેરી લો. અંજાર શહેરના વિસ્તારમાં એક માવી ડેવલપર્સ કરીને એક ઓફિસ આવેલી છે. એમના જે કર્મચારીઓ સાંજના સમયમાં જે એમના બેગ સાથે અને રોકડ રકમ સાથે કોઈ કામ અર્થે નીકળતા હતા, એટલે જ્યારે ઓફિસના બહાર નીચે ઉતર્યા અને પછી ગાડીમાં બેઠતા હતા ત્યારે એ બે કર્મચારીઓની સાથે જે છે સામે પાછળથી બે બાઇક ઉપર ચાર માણસો આવે છે અને છરી બતાવીને જે છે એમને સાથે લૂંટનો બનાવ જે છે અંજામ આપે છે. એ જે બનાવનો જે અંજામ આપ્યો એમાં એ લોકો પાસે જે રોકડ રકમ હતી જેમાં 40 લાખ જેટલી રોકડ રકમ અને અન્ય જે છે એમના ખાતાઓની બુકોની બધી હતી એ લઈને જે છે આરોપીઓ નીકળી જાય છે. આ બનાવ જ્યારે બને છે ત્યારે પોલીસને એની બનાવની જ્યારે જાણ પડે ત્યારે તાત્કાલિક પોલીસની અલગ અલગ ટીમો જે છે માનનીય રેન્જ આઈજીશ્રીના માર્ગદર્શન હેઠળ અને DYSP અંજારની અધ્યક્ષતામાં જે છે અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ છે, જેમાં લોકલ પોલીસ સ્ટેશનના PI અને એમના સ્ટાફ, LCB, SOG અને વિવિધ અલગ અલગ ટીમો જે છે એમાં કાર્યરત થાય છે. બનાવ જે છે એક ચકચારી બનાવ હતો અને તાત્કાલિક ડિટેક્ટ કરવાનો જે છે પોલીસ અલગ અલગ કામોમાં આમાં અલગ અલગ એંગલ્સમાં લાગી ગઈ હતી. એ જ દરમિયાન જે છે જે બે કર્મચારીઓ એમના માવી ડેવલપર્સની ઓફિસના જે હોય છે જે બેગ લઈને નીચે ઉતરે એ બે કર્મચારીઓની પણ પૂછપરછ કરવામાં આવતી હતી અને એનામાંથી જે છે જે એક કર્મચારી હતો જે બાલકિશોર છે એમના એક્ટિવિટી શંકાસ્પદ લાગી અને એમાંથી વિગતો જે મળી એના આધારે પોલીસને જે છે એ લિંક્સ મળ્યા અને સાથે સાથે જે માવી ડેવલપર્સના બહારના ઓફિસના ભાગે અને એને પાછળ જે છે એક શ્રુતિ હોસ્પિટલ આવેલું છે ત્યાંના ભાગે પણ જે છે CCTV ફૂટેજ જે છે પોલીસને બહુ કામે લાગ્યા અને એના અનુસંધાને જે છે પોલીસે આગળના આગળ આમાં લિંકના ઉપર વધતી ગઈ અને 24 કલાકની જે છે અંદરમાં જે છે પોલીસ દ્વારા આ ગુનાને ડિટેક્ટ કરવામાં આવ્યું છે અને એની સાથે સાથે જે 40 લાખની રોકડ રકમ જે લૂંટ થઈ હતી એ ટોટલ રકમ જે છે પોલીસ દ્વારા જે છે રિકવર કરવામાં આવી છે. આ જે બનાવ અંજામ થયું એમાં જે બાલકિશોર હતું જે માવી ડેવલપર્સનું જે કર્મચારી હતું એ આ એક મહિલાને ટીપ આપી કે આ રીતે ઓફિસમાં ડેલી જે છે સાંજના સમયમાં પૈસાની મૂવમેન્ટ થાય છે અને આ જે મહિલા હતી એ પછી બીજા અલગ અલગ જે બીજા બાલકિશોર જે એમાં આરોપીમાં જે છે એમને આ વસ્તુની જાણ કરી એના આધારે બીજા જે ચાર લોકો આ આખા બનાવમાં સાથે થયા જે ચાર લોકો બાઇક ઉપર આવીને આ લૂંટને અંજામ આપેલ હતું અને એની સાથે પછી જ્યારે લૂંટને અંજામ થયો એના પછી જે પૈસા જે છે જે વ્યક્તિએ જે આમાં રાખી હતા એ વ્યક્તિનો પણ જે છે આમાં આરોપીમાં લેવામાં આવ્યા છે. આ રીતે ટોટલ આ બનાવમાં 9 આરોપી સંડોવાયેલા છે જેમાં 3 જે છે બાળકિશોર છે, 1 મહિલા છે અને બીજા જે આરોપી છે એ 5 આરોપી છે. એ રીતે કરીને ટોટલ 9 આરોપી છે. પોલીસ દ્વારા ત્યારે જે છે 7 આરોપીને પકડી પાડવામાં આવ્યા છે અને અત્યારે ઓલરેડી અરેસ્ટ કરવામાં આવ્યા છે. આગળમાં એ લોકોની રિમાન્ડની તજવીજ ચાલુ છે. બીજા જે 2 આરોપી છે એ પણ પોલીસ દ્વારા ટૂંક સમયમાં પકડી લેવામાં આવશે અને આમાં જે 2 આરોપી જે હતા જે લોકો લૂંટ કરવામાં આવ્યા હતા 4 પૈકી 2 એ લોકોનો જૂનો ગુનાહિત ઇતિહાસ પણ છે જેમાં અંજાર, ગાંધીધામ, મુંદ્રા એ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં એ લોકો વિરુદ્ધ જે છે ચીલ ઝડપ, મારામારી અને ચોરીના ગુનાઓ દાખલ થયેલા છે. આજે આખો બનાવ બન્યો એમાં પોલીસ દ્વારા તત્પરતા દેખાડવામાં આવી અને વગર કોઈ ટાઈમ આમાં ગવાય જે છે પોલીસ દ્વારા વિધિન 24 અવર્સ જે આખા બનાવનું ડિટેક્શન કરીને
100% જે મુદ્દાઓનું રિકવરી કરવામાં આવ્યું છે એમાં અમારે પોલીસની ટીમોને જિલ્લા પોલીસ તરફથી ખૂબ ખૂબ અભિનંદન, અને એ લોકોને 20,000 રૂપિયા રોકડ રકમ પણ જે છે ઇનામ આપવામાં આવે છે. અને એની સાથે સાથે જે માવી ડેવલપર્સના કેમેરા જે પોલીસને કામે લાગ્યા, અને શ્રુતિ હોસ્પિટલના જે રોડ સાઇડ વ્યૂના કેમેરા, અને અત્યારે જે જિલ્લા પોલીસ દ્વારા જે સેફ ઇસ્ટ કચ્છ કેમ્પેઇન ચલાવવામાં આવી રહ્યું છે ખાસ કરીને રોડ સાઇડ કેમેરા લગાડવા માટે, તો એ બંને જે છે સંસ્થાઓને પણ બંને ગ્રુપ્સને પણ જે છે પોલીસ દ્વારા પ્રશંસાપત્ર આપવામાં આવ્યું છે. અમારી લોકોને પણ અપીલ છે કે જ્યાં પણ તમારું એસ્ટેબ્લિશમેન્ટ હોય, ઘર હોય, બારે રોડ સાઇડ કેમેરા ખાસ કરીને લગાવો, સીસીટીવી કેમેરા, એ ઘણા બધા એવા ગુનાઓમાં ડિટેક્ટ કરવામાં પણ પોલીસને ખાસ કામે મદદ લાગે છે.